હોળીના તહેવારનું પાડોશી રાજ્ય રાજસ્થાનમાં ખૂબ જ મહત્વ છે. ત્યારે બનાસકાંઠા જિલ્લો પણ રાજસ્થાનની સરહદને અડીને આવેલો હોય. બનાસકાંઠાના લોકો પણ હોળીની ધામધૂમપૂર્વક ઉજવણી કરતા હોય છે. ગત ગુરુવારે હોળીના તહેવાર પ્રસંગે ડીસા શહેરમાં પણ વિવિધ વિસ્તારોમાં પરંપરાગત રીતે હોળી પ્રગટાવાઈ હતી. હોળીના દિવસે સાંજે હોલિકા દહનનું ખાસ મહત્વ હોય. લોકો લાકડા અને છાણા ખડકી હોળી પ્રગટાવી તેના દર્શન કરે છે. એક દંતકથા મુજબ હરણ્યકશ્યપ નામના રાજાએ પુત્ર ભક્ત પ્રહલાદને મારી નાખવા માટે હોલિકા નામની પોતાની બહેનના ખોળામાં પ્રહલાદને બેસાડી આગ ચાંપી દીધી હતી. હોલિકાને અગ્નિ પણ ન બાળી શકે તેવું વરદાન હતું, જેથી ભક્ત પ્રહલાદને પોતાના ખોળામાં લઈ હોલિકા અગ્નિમાં બેસી ગઈ હતી. પરંતુ નારાયણ ભક્ત પ્રહલાદની ભક્તિના પ્રતાપે પ્રહલાદને ઉની આંચ પણ આવી ન હતી અને હોલિકા બળીને ભસ્મ થઈ ગઈ હતી. ત્યારથી દર વર્ષે હોળીની ઉજવણી કરી ગામે ગામ હોલિકા દહન કરાય છે. પોતાના ખરાબ વિચારોને ભસ્મ કરી સ્વચ્છ વિચારો ગ્રહણ કરવા માટે હોલિકા દહન કરવામાં આવે છે. તદનુસાર ગઈ સાંજે ડીસા શહેરના વિવિધ વિસ્તારોમાં પણ ભક્તિભાવપૂર્વક હોલિકા દહન કરી નગરજનોએ હોલિકા દર્શનનો લાવો લીધો હતો. આજના આધુનિક યુગમાં પણ નવા જન્મેલા પુત્રોને હોળી વખતે ઢૂંઢાડવાની પ્રથા પણ અકબંધ રીતે જળવાઈ રહી છે. ત્યારે ગત ગુરુવારે સાંજે હોલિકા દહન બાદ ડીસા શહેરના નવાવાસ વિસ્તારમાં પણ નાના બાળકોને ઢૂંઢાડી હોલિકા માતાના આશીર્વાદ લેવાયા હતા. આ વિસ્તારના પરિવારોમાં નવા જન્મેલા દીકરાઓને વિધિવત રીતે ઢૂંઢાડી હોળી માતાને પગે લગાડી તેમની લાંબી આવરદા માટે પ્રાર્થના કરાઈ હતી.